નમસ્કાર સાવધાન ગુજરાતમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ધરા આપને આસપાસ થતા અપરાધોથી આપને કરીશું સાવધાન અપરાધીઓની દરેક ચાલને પહોંચાડીશું તમારા સુધી જેથી તમે રહી શકો સુરક્ષિત પ્રણય ત્રિકોણમાં થઈ યુવકની હત્યા, મિત્ર જ નીકળ્યો મિત્રનો હત્યારો, યુવતી બની મિત્રોની દુશ્મનવાટનું કારણ. સુરતના સચિન વિસ્તારમાં યુવકના મૃતદેહનો ભેદ અંતે ઉકેલાઈ ગયો છે. હત્યાનું કારણ પણ બીજું કંઈ નહીં પણ યુવતી સામે આવી અને હત્યા કરનારો અન્ય કોઈ નહીં પણ મિત્ર જ નીકળ્યો. પોલીસે અજાણ્યા મૃતદેહની ઓળખ માટે તપાસ હાથ ધરી હતી, જે દરમિયાન પોલીસને મહત્વની કડી હાથ લાગી. મૃતક ગીતાનગરનો પ્રદીપ ઉર્ફે દીપક. દીપકના સંપર્કમાં આવનાર વ્યક્તિની શોધ. સર્વેશ સાથે દીપકને હતી ગાઢ મિત્રતા. સર્વેશની અટકાયત કરી પૂછપરછ. પોલીસને કમ્પ્લેન રજીસ્ટર કરને કે બાદ इस इलाके के आजू बाजू के जो लोग हैं उनके स्टेटमेंट्स भी लिए हैं और यहाँ के इस इलाके के जो सीसीटीवी फुटेज है वो भी किए. ये तहकीकात के दौरान पुलिस को दो संदिग्ध लोग जो है सर्वेश एलियास अभय और अनिल, इन दोनों के ऊपर पूरे पुख्ता एविडेंस के बाद पुलिस ने इन दो आरोपियों को अरेस्ट किया है. पुलिस ने दोनों के COVID-19 के टेस्ट करवाने के बाद जो नेगेटिव रिपोर्ट आने के बाद दोनों को अरेस्ट किया है. अभी दोनों पुलिस की हिरासत में है. પોલીસ ને સર્વેશ કુમાર ઉર્ફે અભય સાથે દીપકની મિત્રતાના પુરાવા મળ્યા અને હત્યાનું ચોંકાવનારું કારણ પણ સામે આવ્યું. હત્યારો અને મૃતક બંને એક જ યુવતી સાથે પ્રેમમાં હતા તે હકીકત પણ સામે આવી અને આ જ કારણના કારણે દીપકની હત્યા કરી હોવાની કબૂલાત આપી. દીપક અને સર્વેશ એક જ યુવતીને કરતા હતા પ્રેમ. યુવતીને પણ બંને સાથે હતા સંબંધ. બંને મિત્રો સાથે વારાફરતી ફરવા જતી યુવતી. પ્રદીપ યુવતી સાથે લગ્ન કરવા હતો મક્કમ. સર્વેશને પણ જાણ થતા પ્રદીપ પર ભરાયો ગુસ્સે. પોતાના પ્રેમ વચ્ચેથી પ્રદીપને હટાવવા ઘડ્યો પ્લાન. હત્યા માટે અન્ય મિત્ર અનિલને લીધી મદદ. દારૂની પાર્ટી આપવાની હોવાનું જણાવી લઈ ગયો. પ્રદીપને વધુ દારૂ પીવડાવી કરી દીધી હત્યા. दोनों जो एक्यूज्ड है उसके प्राइमरी जो स्टेटमेंट है उसमें उन दोनों ने ये जो मरने वाला है और इसका और ये जो आरोपी है अभय, दोनों एक ही लड़की के साथ दोनों मोहब्बत कर रहे थे और ये ट्रायंगल की वजह से ये वारदात हुई है. पुलिस ने दोनों को अरेस्ट करके अभी दोनों की रिमांड लेने की प्रोसेस की हुई है. હાલ તો પોલીસે હત્યારા અને હત્યામાં મદદગારી કરનારા એમ બે શખ્સોની ધરપકડ કરી છે. સાથે જ એક મિત્રને જ મિત્રનો હત્યારો બનાવવામાં આ યુવતીની કોઈ ભૂમિકા છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે. તેજસ મોદી, ઝી મીડિયા, સુરત. વડોદરામાં પાદરામાં થયેલી લૂંટનો ભેદ આખરે ઉકેલાયો છે. પોલીસે લૂંટારોની ધરપકડ કરી તો પોલીસ પણ ચોંકી ઉઠી છે. કારણ કે લૂંટારો અન્ય કોઈ નહીં પણ ફરિયાદી પોતે જ નીકળી. પોલીસે લૂંટનો મુદ્દા માલ કબજે કરી મહિલાની ધરપકડ કરી છે. કેમ મહિલાએ રચ્યું લૂંટનું તરકટ, જોઈએ ખાસ રિપોર્ટ.
વડોદરાના પાદરાના આંબાશકરી વિસ્તારમાં એક ખેતરમાં થયેલી લૂંટનો ભેદ અંતે ઉકેલાઈ ગયો છે। પાદરા પોલીસે ધોળા દિવસે થયેલી લૂંટનો ભેદ ઉકેલવા માટે આકાશ પાતાળ એક કર્યું, અનેક ટીમો પણ કામે લગાડી, ડોગ સ્ક્વોડની પણ મદદ લેવાઈ, તેમ છતાં લૂંટારૂઓ પોલીસના હાથે આવ્યા નહોતા। મહિલાના ઘરમાં થયેલી લૂંટમાં સોના ચાંદીના દાગીના અને કેટલીક રોકડ રકમ ગાયબ થયાનો ઉલ્લેખ થયો હતો। મહિલાના વર્ણનના આધારે પણ કોઈ પગેરું મળ્યું ન હતું। તારીખ 14 ડિસેમ્બરના પાદરના ખત્રીપુરા વિસ્તારમાં જે લૂંટની એક FIR રજીસ્ટર કરવામાં આવી હતી, એ બાબતે આજે અંદાજે 5 દિવસની ગહન તપાસ બાદ એ તથ્ય બહાર આવ્યું છે કે હકીકતમાં કોઈ લૂંટ બનેલ ન હતી અને એ જે ફરિયાદ હતી તેમાં જે ફરિયાદી બેન હતા તેમને જ એ મુદ્દામાલની ચોરી કરેલી હતી અને ઘરના આસપાસના વિસ્તારમાં જે મુદ્દામાલ છુપાવેલો હતો। અંતે પોલીસની તપાસમાં લૂંટનો ભેદ ઉકેલાયો છે અને લૂંટ ચલાવનાર અન્ય કોઈ નહીં પણ ફરિયાદી મહિલા પોતે જ નીકળી છે। લૂંટની ફરિયાદીની પોલીસે ઉલટ તપાસ કરી ત્યારે મહિલા તૂટી ગઈ અને તેણે સમગ્ર તલકટ રચ્યાની કબૂલાત કરી। પોલીસે મહિલાને સાથે રાખી દાગીના સહિત મુદ્દામાલ ક્યાં સંતાડ્યો હતો તે સ્થળે જઈ માલ પણ જપ્ત કર્યો હતો। સખી મંડળમાંથી લીધી હતી લોન, લોનના નાણાં ન ચૂકવી શકતા વધી ચિંતા, મહિલાનો પતિ હતો બેરોજગાર, ઘરમાંથી આર્થિક મદદ ન મળતા ઘડ્યો પ્લાન, નાટક માટે ઘરમાં કોઈ ના હોય તેવો સમય પસંદ કર્યો, ઘરના દાગીના અને રોકડ આસપાસ જ સંતાડ્યા, પરિવાર ઘરે આવ્યો તો લૂંટ થયાનું નાટક કર્યું। એને સેલ્ફ હેલ્પ ગ્રુપ કે જે સખી મંડળ છે તેમાંથી અંદાજે 19 કે 18 હજારની લોન લીધેલી હતી અને એ લોનના પૈસા ચૂકવવાની જે તારીખ ઓલરેડી પાસ થઈ ગઈ હતી, તો એ બાબતે એના ઘરમાં કોઈ હેલ્પ ન મળતી હતી, એના પતિ કોઈ કમાણી કરી નહીં રહ્યા અને સાસુ પાસેથી બી કોઈ હેલ્પ ન મળતા એને મજબૂરીમાં આવીને એ પગલું ઉઠાવ્યું હતું અને આગળની તપાસ અત્યારે પોલીસ કરી રહી છે, એમાં કે બીજા કોઈ અંદરની સંડોવણી છે કે નહીં એ બાબતે અમારી તપાસ ચાલુ છે। અંતે પોલીસે લૂંટનો ભેદ ઉકેલાતા રાહતનો શ્વાસ લીધો છે, સાથે જ મહિલાએ કઈ રીતે લૂંટના નાટકને અંજામ આપ્યું તેનું પણ પોલીસ કાફલાને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરાવ્યું છે। હાલ તો પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી મહિલાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। મિતેશ માલી, ઝી મીડિયા, પાદરા, વડોદરા। મોરબીમાં બે જૂથ વચ્ચે થયેલી અથડામણ અને બાદમાં થયેલા ફાયરિંગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। બોલાચાલી, મારામારી અને બાદમાં હત્યાનો ગુનો દાખલ થયો। લઘુમતી સમાજના આગેવાનના ભત્રીજાના મોતે માહોલ તંગ કરી દેતા પોલીસે કડકાઈ હાથ ધરી છે। શું છે સમગ્ર મામલો, આવો જોઈએ આ ખાસ અહેવાલ। ઘણી વખત સામાન્ય બાબતે થયેલી બબાલ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે। મોરબીના બાદશાખ રાજપૂતની શેરીમાં બાઇક અથડાવવા મુદ્દે થયેલી ઉગ્ર બોલાચાલી મોટી બબાલમાં ફેરવાઈ ગઈ। થોડી વારમાં બે જૂથ ઘાતક હથિયારો સાથે સામસામે આવી ગયા અને અચાનક ફાયરિંગ થતા એક યુવાનનું મોત થયું અને ગુનો હત્યાનો નોંધાયો। ફરિયાદમાં જણાવ્યા મુજબ રફીકભાઈ અને એમના જે કુટુંબીજનો છે એની ઉપર તીક્ષ્ણ હથિયારો, ધોકા, લાકડીઓ એનાથી હુમલો કરેલ ને ફાયરિંગ પણ કરેલ, જેમાં રફીકભાઈના જે છોકરો છે આદિલભાઈ રફીકભાઈ લોખંડવાલા એનું સારવાર દરમિયાન મૃત્યુ થયેલ છે। આ બબાલમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાઈ છે। બંને પક્ષના એક એક વ્યક્તિના મૃત્યુને પછતા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર લઈ રહ્યા છે। શેરીમાં બાઇક સ્પીડમાં ચલાવવા માટે ટકોર કરતા આરોપીઓને નાગમતા તલવાર, ધારિયા, લોખંડના પાઇપ જેવા હથિયાર ધારણ કરી હુમલો કર્યાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે।
सामा पक्षे आज बनाव में इम्तियाज हनीफ भाई कासमाणी एमनी पण फरियाद लेवामां आवी छे अने एमां जे आ सामा पक्ष वाला रफीक भाई अने एमना पुत्रों अने कुटुंबीजनों जे छे ए लोकोए आमनी उपर तलवारों छरी लाकड़ी धोखा जेवा तीक्ष्ण हथियारथी हुमलो करेल अने ए हुमला दरमियान आ पक्षे पण एक व्यक्ति जे छे ए हॉस्पिटल में सारवार दरमियान मरण गयेल छे अने त्रण जणा जे छे ए हाल राजकोट जी हॉस्पिटल में सारवार लई रह्या छे। પોલીસે સામાન્ય બાબતમાં થયેલી આ મોટી તકરાર મામલે બંને પક્ષના મળીને કુલ 12 શખ્સો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। હાલ તો સમગ્ર વિસ્તારમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી કોના પર કોણે ફાયરિંગ કર્યું તે દિશામાં તપાસ હાથ ધરી છે। હિમાંશુ ભટ્ટ, ઝી મીડિયા, મોરબી। કોરોનાની મહામારીએ અનેક લોકોને રાતા પાણીએ રડાવ્યા છે। અમુકના વેપાર ધંધા બંધ થઈ જતા બેકારીનો ભોગ બન્યા, જેને પગલે ચોરીના રવાડે ચડ્યા હોય તેવી ઘટનાઓ પણ સામે આવી। આવા જ એક વાહન ચોરની અમદાવાદની ખોખરા પોલીસે ધરપકડ કરી, જેને કોરોના કાળમાં મજૂરી કામ ન મળતા ચોરી કરવાનું શરૂ કર્યું। જોઈએ ખાસ રિપોર્ટ। અમદાવાદ પોલીસની કસ્ટડીમાં રહેલો આ શખ્સ જીતેન્દ્ર ચિતારા, મૂળ અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતો જીતેન્દ્ર વાહન ચોરીના ગુનામાં સપડાયો છે। પોલીસની પૂછપરછમાં સામે આવ્યું છે કે તે શાહપુર, નારોલ, ખોખરા જેવા વિસ્તારમાંથી વાહનોની ચોરી કરતો હતો। તેની પૂછપરછ કરતા તેમણે આ વાહન ચોરી જશોદાનગરથી બુલેટની ચોરી કરેલાની કબૂલાત કરેલ અને ત્યારબાદ એની વધુ પૂછપરછ કરતા તેમણે અન્ય 6 વાહનો પણ ચોરી કરાવેલું જણાવતા તેમાંથી અમે એમના એપાર્ટમેન્ટના નીચેના ભાગેથી જે આ આરોપી છે જીતેન્દ્ર રમણભાઈ ચિનારા વટવા વિસ્તારમાં રહે છે એમના ઘરેથી અમે પલ્સર, એક્ટિવા, હોન્ડા સાઇન વગેરે મોટરસાયકલ કબજે કરી છે અને એમાંથી નારોલ પોલીસ સ્ટેશનના 2 ગુનાઓ, શાહપુરનો 1, ઈસનપુરનો 1, મણિનગર પોલીસ સ્ટેશનનો 1 તથા વટવા પોલીસ સ્ટેશનનો 1 એમ ટોટલ અમે 7 વાહનો ચોરીમાં ગયેલ વાહનો રિકવર કરવામાં આવેલ છે। ઘરેથી વાહન વગર નીકળતો હતો, ચાલતા ચાલતા બિનવારસી વાહન શોધતો, વાહન દેખાય તે ચોરી કરી લાવતો, ચોરેલું વાહન પોતાના ઘરે મૂકી દેતો, ક્યારેક તો ચોરેલા વાહન પર જ નીકળતો, અન્ય વાહન ચોરી વારા ફરતી લઈને ઘરે મૂકી દેતો। આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે તે અગાઉ સિલાઈ કામ અને છૂટક મજૂરી કરતો હતો, પણ કોરોના કાળમાં તેને 1.5 માસથી કોઈ કામ મળ્યું ન હતું અને ચોરીના રવાડે ચડી ગયો છે। મોડસ ઓપરેન્ડી છેલ્લા 1.5 મહિનાથી વાહન ચોરીના રવાડે ચડેલો છે। એમને કોઈ એ છૂટક સિલાઈ કામ કરે છે અને કામ ધંધો મળતો નહોતો, જેથી કરીને આ ચોરીના રવાડે ચડી ગયેલો। પોલીસે આરોપીના ઘરેથી મોટી માત્રામાં ચોરેલા વાહનો પણ કબજે કર્યા છે। અગાઉ ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય પોલીસે આવા ચોરને પકડ્યા હતા, જે ચોર આમ તો નોકરી ધંધો કરતા હતા પણ કોરોનાએ લોકોને ચોર બનવા મજબૂર કર્યા છે। બેકારીનો ભોગ બનેલા યુવકે ચોરીના રવાડે ચડવું પડ્યું ત્યારે ખોખરા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી 7થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે। પૂછપરછ દરમિયાન આરોપીની એ પણ સામે આવ્યું કે આ યુવકે નોકરીમાંથી હાથ ખોઈ બેસતા ચોરીના રવાડે ચડવું પડ્યું। કેમેરામેન અક્ષર રાવલ સાથે મૌલિક દામિચા, ઝી મીડિયા, અમદાવાદ। અમદાવાદના એસજે હાઈવે પર આવેલા વોડાફોન હાઉસમાં ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે અને આ ચોરી કરનાર વ્યક્તિ પણ કંપનીનો કર્મચારી જ હોવાની શંકા છે। સીસીટીવીથી સજ્જ અને સખત સિક્યુરિટી હોવા છતાં લાખોનો સામાન ચોરી થયો છે। શું છે આ સમગ્ર મામલો? આવો જોઈએ આ રિપોર્ટ। Thank you.
દ્રશ્યો છે અમદાવાદના એસજી હાઈવે પર આવેલા વોડાફોન હાઉસના. વોડાફોન હાઉસના બિલ્ડિંગ બીમાં હાલ 70-75 જેટલા કર્મચારીઓ ફરજ બજાવે છે. આ પ્રિમાઇસિસમાં ફરજ બજાવનાર કર્મચારીઓ સિવાય કોઈની પણ એન્ટ્રી નથી, તેમ છતાંય અહીં મોટી ચોરી થઈ છે. લેપટોપની ગણતરી ચાલતી હતી, સ્ટોકમાંથી 76 લેપટોપ ઓછા જણાયા. કર્મચારીઓની તપાસ પણ કરવામાં આવી. 25,000 નું એક લેપટોપ મળી 19,00,000 ના લેપટોપ. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અહીં કામ કરતા કર્મચારીએ ઇસ્યુ કરેલા લેપટોપ પર જ કામ કરવાનું હોય છે, જેથી કંપનીએ માર્ચ 2020 થી ઓક્ટોબર 2020 સુધીમાં કુલ 1,074 લેપટોપ અહીંના કર્મચારીઓ માટે નવા ખરીદ્યા હતા, જે જરૂર પડીએ કર્મચારીઓને આપવામાં પણ આવતા હતા. તેના ડેપ્યુટી જનરલ મેનેજર પ્રશાંત લીગવાલ ગઈકાલે સરખેજ પોલીસ સ્ટેશનમાં લેપટોપ ચોરી બાબતેની ફરિયાદ નોંધાયેલ છે, જે ફરિયાદ અમે દાખલ કરી આગળની તપાસ તેની ચાલુ છે, જેમાં 76 લેપટોપની ચોરી થયેલ છે. હાલ તો પોલીસ લેપટોપનું કામ કરતા સ્ટોરના કર્મચારીઓ સામે આશંકા સેવી રહી છે, સાથે જ સીસીટીવી ફૂટેજના આધારે શકમંદ સુધી પહોંચી તેની પૂછપરછ કરી ચોરી અંગેનું કારણ જાણવા પ્રયાસો કરી રહી છે. ગુજરાતની પ્રખ્યાત ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયામાંથી 76 જેટલા લેપટોપની ચોરી થઈ. જોકે આ બાબતે સરખેજ પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરતા સામે આવ્યું કે કંપનીના સ્ટોર કર્મચારીએ જ આ ચોરી કરી હોઈ શકે છે. જોકે પોલીસે હવે સીસીટીવીના આધારે શકમંદી તપાસ શરૂ કરી છે. કેમેરામેન અક્ષર રાવલ સાથે મૌલિક દામેચા, ઝી મીડિયા, અમદાવાદ. અને સાવધાન ગુજરાતમાં હવે જોઈએ તમને સતર્ક કરતી તમામ ખબરો એક નવા અંદાજમાં. બનાસકાંઠાના થરાદમાં ઢીમા પુલ નજીકથી દોરડાથી બાંધેલી હાલતમાં મળ્યો મૃતદેહ. યુવક ડીસાનો દાડમનો વેપારી હોવાનું આવ્યું સામે. ખરીદેલા દાડમનો હિસાબ પતાવવા ડીસાથી થરાદ ગયો હતો. વેપારી ઘરેથી 30,00,000 અને 11,00,000 બેંકમાંથી કુલ મળી 41,00,000 રૂપિયા લઈને ઘરેથી નીકળ્યો હતો. ગળે ટૂંપો આપી હત્યા કર્યાની આશંકા. અરવલ્લીના મોડાસાની સહયોગ ચોકડી પાસે અકસ્માત સીસીટીવીમાં કેદ. અકસ્માતમાં એક્ટિવા ઉપર બેસેલી ગર્ભવતી મહિલાનું મૃત્યુ. ટ્રેલરે બેફામ હંકારી એક્ટિવાને કચડી નાખતા દ્રશ્યો સીસીટીવીમાં કેદ. ભાવનગરમાં તળાજાની મહુવા ચોકડી પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત. રસ્તો ક્રોસ કરતા બાઇક ચાલકને કાર ચાલકે લીધો અડફેટે. કારે ટક્કર મારતા બાઇક ચાલક હવામાં ફંગોળાયો. અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઈજા. ઈજાગ્રસ્તને ગંભીર હાલતમાં સારવાર હેઠળ ખસેડાયો. રાજકોટના કાલાવડ રોડ પર હિટ એન્ડ રન. પૂરપાટ ઝડપે આવતી કાર અને બાઇક વચ્ચે અકસ્માત. અકસ્માતમાં બાઇક ચાલક ગંભીર ઈજાગ્રસ્ત. કારે ટક્કર મારતા બાઇક દિવાલ સાથે અથડાઈ. સાબરકાંઠાના ઈડરના સાપાવાડામાં 3 મંદિરોના તાળા તૂટ્યા. સ્વામિનારાયણ મંદિરમાંથી 1,98,000ના દાગીનાની ચોરી. નીલકંઠ મહાદેવ અને મહાકાળી મંદિરની દાનપેટીમાંથી પણ રોકડની ચોરી. કચ્છના સામખિયાળામાં લાખોના વિદેશી દારૂને ઝડપી પાડતી સરહદી રેન્જ પોલીસ. વહેલી સવારે સ્થાનિક પોલીસ અને સરહદી રેન્જ ટીમે 859 પેટી જેટલો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. વડોદરા એસઓજીએ ગાંજાના કેસમાં વધુ 2 શખ્સની ધરપકડ કરી. 2 દિવસ અગાઉ પણસોલી ગામેથી પકડ્યો હતો 9,83,000 રૂપિયાનો ગાંજો. બંને સાગરીતોની મદદથી લાવ્યા હતા ગાંજો. હજુ પણ એસઓજી તમામ આરોપીઓની કરી રહી છે પૂછપરછ.